હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મગની દાળના વડા પણ એકદમ અલગ રીતે બનાવવાના છીએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા એક કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે દાળને આપણે એની અંદર ત્રણથી ચાર કપ જેટલું પાણી હું નાખી દઈશ એક કપ દાળ છે એટલે ત્રણ કપ પાણી નાખી અને ઢાંકી અને ચાર કલાક માટે આપણે રેસ્ટમાં મૂકી દઈશું જેથી કરીને આપણી દાળ છે એ પલળી અને સરસ રીતે ફૂલી જાય તો ચાર કલાક પછી આપણે જોશું ક્યારે આપણે દાળ છે ચાર કલાકમાં તો પલળીને સરસ પૂલી ગઈ હશે કારણ કે મગની દાળને પલળતા બિલકુલ સમય નથી લાગતો એકદમ ફટાફટ પલળી જાય છે તો તમે જોઈ શકો છો કે આપણે હાથ વડે દાળને દબાવીશું તો ફટાફટ એના ટુકડા થઈ જશે એટલે કે આપણી દાળ છે એકદમ સરસ પલળી ગઈ છે તો હવે દાળમાં રહેલું અલગ વધારાનું પાણી છે એ કાઢી લઈશું અને દાળનો હું એક ચટણીમાં આખી અંદર દાળ પાણી બહાર કાઢી લઉં છું અને દાળને આપણે હવે મિક્સર જારમાં નાખી દઈશું હવે મિક્સર જારમાં આપણે દાળ પીસીએ ત્યારે આપણે એની અંદર બીજા મસાલા પણ નાખીશું તો હું અહીંયા એક ઇંચ આદુનો ટુકડો નાખું છું છુંથી દોઢ ઇંચ એટલો અને તમે જો તીખાસ પસંદ હોય તો લીલા મરચાં પણ નાખી શકો છો મારે બાળકો ખાય છે એટલે હું અહીંયા લીલા તીખા મરચાંનો ઉપયોગ નથી કરતી અને પાણી નાખ્યા વગર જ આપણે પીસવાના છે અને દર દરું પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની થોડું દરદરું રાખીશું તો આપણા દાલ વડા છે એકદમ સરસ બનશે અને પાણી નથી નાખવાનું કેમ કે પાછળથી આપણે એના વડા અલગ રીતે બનાવવાના છીએ તો સાઈડમાં રાખી દઈશું અહીંયા મેં ખાણીમાં એક મોટી ચમચી આખા દાણા લીધા છે અને એક મોટી ચમચી જેટલા તીખા લીધા છે એટલે મરી હવે એને આપણે વડે આ હું તમને બતાવું છું અડવા અળવા આ રીતે એને દરદરા કૂટવાના છે એકદમ પાવડર નથી બનાવવાનો આ રીતે અર્ધકચરા જ કૂટી પીસી લઈશું આપણે તો હવે એને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે જ રાખવાના છે આથી દાળવાળામાં ટેસ્ટ છે એકદમ સરસ આવે છે સાઈડમાં રાખી દઈશું અને પીસેલી મગની દાળને હવે આપણે મિક્સરી માઉલમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે એની અંદર જે પીસીને રાખ્યા છે મરીને એ નાખીશું અહીંયા મેં એક મોરું મરચું કટિંગ કરીને નાખ્યું છે અને બે મોટી ચમચી જેટલી દાળ મેં પલાળેલી મૂકી કાઢી લીધી હતી એ નાખીશું એનાથી ટેસ્ટ અને દેખાવ બંને સારા આવશે સ્વાદ પ્રમાણે મીઠું જો અડધી ચમચી હું લાલ મરચું પાવડર એક પિંચ એટલી અંગ અડધી ચમચી જીરું અને અડધી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે અને અડધો કપ મેં અહીંયા લીલા સમારેલા દાણા લીધા છે અને એક મીડિયમ સાઇઝનું બટેટું છે એ છીણી અને ધોઈ કોરું કરીને લીધું છે પાણીનો ઉપયોગ આપણે આમાં બિલકુલ નથી કરવાનો હવે આપણે એને સારી રીતે દાળની અંદર બધા જ મસાલાને મિક્સ કરી દેવાના છે તો અહીંયા હું દાળને અને બટેટા અને બધું મસાલા છે એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી દઉં છું ને આપણે એને ઠીક જ રાખવાનું છે પછી આપણે જોઈ લઈશું કે આપણે આ રીતે આપણું તૈયાર થઈ ગયેલું બેટર છે એની અંદરથી ગોળીઓ વળે છે તો આ રીતે ગોળી વાળી અને આથ વડે આપણે જોઈ લેવાની છે તો આપણી ગોળી છે એ પરફેક્ટ વળી જાય છે જો તમારે થોડું ઢીલું રહી ગયું હોય ને તો તમે અહીંયા બેસન કે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો જેથી તમારી ગોળી છે એ દાલ વડાની સરસ બને હવે ગેસ પર મેં પેન રાખી છે અને પે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દીધી છે તેલ આપણું આવી ગયું છે તો એની અંદર હું જેટલા વડા સમાય તેટલા દાલ વડા નાખી દઈશ જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલી બેલની કંટડી છે એના ઉપર પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો આ રીતે આપણે બધા દાલ વડા પાડી દીધા પછી અને મીડિયમ વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાના છે તો આપણા દાલ વડા તળાઈ જશે એટલે એનો કલર પણ ચેન્જ થઈ જશે અને ગોલ્ડન બ્રાઉન કલર જેવા થોડા થઈ જાય ઉપરથી એટલે આપણે એને કાઢી લઈશું આ દાલ વડા છે એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા દાલ વડા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને તોડીને પણ બતાવીશ કે આપણા દાલવડા કેવા છે ઉપરથી તો ક્રિસ્પી છે પણ અંદરથી એટલા જ સોફ્ટ એની મેરેજ સારી બની જાય છે અને ખાવામાં પણ એકદમ સરસ એવું લાગે છે અને વરસાદની સિઝનમાં તો ખૂબ જ મજા આવે છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો છે તો આ રીતે દાલવડા બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે એવા બનીને તૈયાર થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર